સરકારની કલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડવાના આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશમાં ભ્રમણ કરી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં આજે વટવા એએમસીની સબઝોનલ ઓફિસ પાસે આ યાત્રા યોજાઈ હતી. કાર્યક્રમમાં જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ હસમુખભાઈ પટેલે લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વટવા વોર્ડમાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે કે મોદીની ગેરંટી વાળી ગાડી. નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે ગરીબ લોકોના જીવનમાં સુગમતા આવે માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરી, એ યોજનાઓ 100% લોકો સુધી પહોંચે એના માટે સરકાર પ્રજાના દ્વારે પહોંચી છે. તમામ યોજનાઓનો લાભ દરેક નાગરિકને મળે એ માટે આ સરકારનો સુંદર પ્રયાસ છે. છેલ્લા 4 વર્ષથી હું નરોડા પાસે અમારો સેન્ટર આવેલો છે, ત્યાંથી હું વર્કઆઉટ અને મારા પ્રેક્ટિસ કરી રહી છું. ખેલો ઇન્ડિયાની યોજનાથી મને ઘણો લાભ મળ્યો છે. તે બદલે મેં સ્ટેટ લેવલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 3 વખત ગોલ્ડ મેડલ અને 2 વખત હું નેશનલ રમી આવી છું અને જાન્યુઆરીમાં પણ હું SJ5 નેશનલ ગેમ રમવા જઈ રહી છું. ગુજરાત ગવર્મેન્ટ અને ઇન્ડિયન ગવર્મેન્ટ મને ઘણો સપોર્ટ કરી રહી છે મારી ફિલ્ડમાં આગળ વધવા માટે. મને ફ્રીના ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવામાં આવે છે અને ભારતના બેસ્ટ કોચિસ મને ટ્રેનિંગ કરી રહ્યા છે. થેન્ક યુ. આજથી 2-3 વર્ષ પહેલાં મારે હૃદયનો પ્રોબ્લેમ હતો, જેના કારણે મને છાતીમાં દુખાવો, ગભરામણ અને શ્વાસમાં તકલીફ રહેતી હતી. ત્યારબાદ હું અમારા મદનીનગર સેન્ટરમાં ગઈ અને આયુષ્યમાન કઢાવ્યું અને ત્યારબાદ એ આયુષ્યમાન લઈ હું નવરંગપુરા સિવિયર હોસ્પિટલમાં ગઈ તો ત્યાં મારે તદ્દન એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી બધું ફ્રીમાં થયું અને રજા આપ્યા બાદ 300 રૂપિયા મને ભાડા પેટે પણ મળ્યા.